નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના શ્રમ રોજગાર ખાતાના મંત્રી શ્રી બ્રિજેશ મિર્ઝા સાહેબ, નિયામક શ્રી આલોક પાંડે સાહેબના કાર્યક્ષેત્રના 4 કર્મચારીઓને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સાહેબના જન્મદિવસે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા ડિજિટલ માધ્યમ દ્વારા કૌશલચાર્ય એવોર્ડ આપવામાં આવેલા છે. જે કાર્યક્રમ અન્વયે દિલ્હી ખાતે શ્રી રવિ મિત્તલ સચિવ શ્રી ડીજી શ્રીમતી નીલમ એસ રાવ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલ હતો. રાજકોટના શ્રી દિનેશભાઈ વસંતલાલ ઠકરારનું બહુમાન ગાંધીનગર ખાતે કરવામાં આવેલું હતું, તેમ રાજકોટના પત્રકાર શ્રી અતુલભાઈ અઢિયાની યાદી જણાવે છે. હલો, આજે મારી સાથે જોડાઈ ગયા છે દિનેશભાઈ ઠકરાર, કે જેમને ભારત સરકાર દ્વારા કૌશલ્યાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. મિસ્ટર દિનેશ ઠકરારને પ્રશ્નો જે પૂછી રહ્યા છે એચબીએન ચેનલના માધ્યમથી પત્રકાર શ્રી અતુલભાઈ અઢિયા. તો ગુજરાત રાજ્યના અત્યારના જે મંત્રીશ્રી છે, જે શ્રમ રોજગાર ખાતાના મંત્રીશ્રી છે બ્રિજેશ મિર્ઝા સાહેબ, તેમજ ગુજરાત રાજ્યના નિયામકશ્રી છે આલોક પાંડે સાહેબ, તો એમના વડપણ હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતું. અને ગુજરાતના આ કર્મચારીને કૌશલ્ય એવોર્ડ આપવામાં આવેલ છે. તો આ કૌશલ્યાચાર્ય જે એવોર્ડ જે છે એની સુપ્રતિ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવેલ હતી. અને નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, કે જે ભારતના વડાપ્રધાન છે, એમના જન્મદિવસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા ડિજિટલ માધ્યમથી અમદાવાદ NIC ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી ઠકરારને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. તો અત્યારે મારી સાથે જે ઠકરાર જોડાઈ ગયા છે, એમને શ્રી ઠકરાર, આપને જે આ કૌશલ્યાચાર્ય એવોર્ડ છે એ આપવામાં આવેલ છે, તો એ આપ અત્યારે કઈ ITIમાં ફરજ બજાવો છો? અચ્છા, આપ કયા ટ્રેડમાં ફરજ બજાવો છો? અત્યારે સેમસંગ લેબ સંભાળું છું અને મારું પોસ્ટિંગ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં છે. અચ્છા, માસ્ટર ટ્રેનર તરીકે ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર તમને જે એવોર્ડ આપવામાં આવ્યો, તો એની અંદર ખૂબ જ ઉત્તમ પ્રકારની તમને સગવડો પણ આપવામાં આવેલી છે, અને બેસ્ટ કૌશલ્યાચાર્ય એટલે બેસ્ટ ITIના શિક્ષક તરીકેનો જે એવોર્ડ મળેલ છે, તો એ જાણીને તમને અત્યારે કેવો આનંદ થાય છે એ જણાવશો. ખૂબ જ ખુશ છું, આઈ એમ વેરી હેપી. અને આ એવોર્ડથી મને ખૂબ જ સરકાર શ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલ છે, અને છેલ્લા 3 વર્ષની જે કરેલ કામગીરી જે છે એમાં ઇન્ચાર્જ, HSI ટ્રેડમાં ઇન્ચાર્જ પણ હતો, અત્યારે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ લેબ સંભાળી રહ્યો છું, અને છેલ્લા 3 વર્ષની કામગીરી દરમિયાન થિયરી વર્ક, પ્રેક્ટિકલ વર્ક, ટ્રેડ ડેવલપમેન્ટ ઉપરાંત તાલીમાર્થીઓ તાલીમ લઈ અને પછી જે પ્લેસમેન્ટનો રેશિયો કેટલો છે એ બધી વિગતો ઉપરથી કૌશલ્યાચાર્ય એવોર્ડ મળે છે. મિત્રો, અત્યારે જે ઠકરાર જે છે